હાલમાં ગુજરાત રાજ્યની વાત કરીએ તો બદલાતા સમય સાથે ક્રાઇમની પેટર્નમાં પણ ખૂબ ફેરફાર અને ધરમૂળ પરિવર્તન જોવા મળે છે. રાજ્યની અંદર અગાઉ જે ગુનાઓ થતા હતા તેની અંદર મિલકત વિરુદ્ધના ગુનામાં જોઈએ તો ચેઇન સ્નેચિંગ છે, પિકપોકેટિંગ છે, ઘરફોડ ચોરી છે, વાહન ચોરી છે, આ પ્રકારના ગુનાઓ થતા હતા. એ ગુનાઓને બદલે હવે નવા પ્રકારનું જે ક્રાઇમની એક પેટર્ન સામે આવી છે એની અંદર અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ કરવામાં આવે છે. સાયબર ફ્રોડની પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે કે જે મોડસ ઓપરેન્ડી દ્વારા રાજ્યના નાગરિકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય છેતરપિંડી થાય છે. આપણા રાજ્યની વાત કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈને મે મહિના એટલે કે 5 માસ દરમિયાનમાં જુદા જુદા 53,000 કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ અંગેની ફરિયાદો આપણા રાજ્યની જે હેલ્પલાઇન નંબર છે 1930 1930 એના ઉપર પડેલી છે અને આ 53,000 ફરિયાદીઓ સાથે લગભગ 503 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવેલી છે. આ જે સાયબર ફ્રોડ છે એ અલગ અલગ જુદા જુદા એની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો જુદી જુદી 27 થી 28 જેટલી મોડસ ઓપરેન્ડી આ ક્રિમિનલ્સ દ્વારા અપનાવવામાં આવે છે, જેમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ ફેક આઇડેન્ટિટી ફ્રોડની રાજ્યની અંદર મળેલી છે કે જે લગભગ 12,663 એટલી ફરિયાદ છે એ મળી છે. એ ઉપરાંત રકમની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઇન્વેસ્ટમેન્ટ સ્કેમને લગતી પણ 6,227 ફરિયાદો મળી છે. કાર્ડ ફ્રોડને લગતી પણ લગભગ 5,500 જેટલી ફરિયાદો મળી છે. આમ અલગ અલગ મોડસ ઓપરેન્ડી જોઈએ તો ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ઓટીપી વિધાઉટ ઓટીપી ફ્રોડ, લોન એપ્લિકેશન ફ્રોડ, ફ્રોડ બાય લિંક એટલે કે અલગ અલગ પ્રકારની લિંક છે એ SMS દ્વારા અથવા વોટ્સઅપ દ્વારા મોકલી અને ફ્રોડ કરવામાં આવે છે. જોબ ફ્રોડ એટલે કે નોકરી આપવાની લાલચ આપતી જાહેરાતો મૂકી અને એના દ્વારા પણ ફ્રોડ આચરવામાં આવે છે. બુકિંગ ફ્રોડ, આપણે અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય તો હોટેલ કે ટૂર એન્ડ ટ્રાવેલ્સને લગતી બુકિંગ કે મંદિરોની અંદર દર્શન માટેની બુકિંગ, એમ અલગ અલગ પ્રકારની બુકિંગ દ્વારા પણ ફ્રોડ આચરવામાં આવે છે. સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી ફેક આઈડી બનાવી અને લોકો સાથે ચીટિંગ કરવામાં આવે છે. કસ્ટમર કેર, આપણે ઘણી વખત કોઈ પણ કંપનીના કસ્ટમર કેર નંબર જે ગૂગલ ઉપર સર્ચ કરતા હોઈએ કોઈ પણ સેવા સર્વિસ માટે તો એવા કસ્ટમર કેરને લગતા પણ ફ્રોડ આચરવામાં આવે છે. વિધાઉટ ઓટીપી પણ કેટલાક ફ્રોડ આચરવામાં આવે છે કે જેની અંદર તમારા મોબાઈલની અંદર ઓટીપી પણ આવતો નથી અને એના વગર પણ ફ્રોડ કરવામાં આવે છે. એ ઉપરાંત એક ન્યૂડ વિડીયો કોલ દ્વારા પણ ફ્રોડ કરવાની મોડસ ઓપરેન્ડી છે એ ધ્યાનમાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે એને એ કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વિડીયો કોલિંગ કરતા હોય અથવા કોઈ પણ વેબસાઇટની અંદર એ વિડીયો કોલિંગ કરતા હોય તો એવા વ્યક્તિના ન્યૂડ વિડીયો અને ફોટો છે એ બનાવી અને ત્યારબાદ એના દ્વારા બ્લેકમેલિંગ કરી અને વ્યક્તિ સાથે ફ્રોડ કરવામાં આવે છે. એ જ રીતે પેન્સિલ જોબ ફ્રોડ એટલે કે આવા નાના નાના પેટી કામ માટેની પણ જાહેરાતો આપી અને ફ્રોડ આચરવામાં આવે છે. ઓઇલ એક્સ ફ્રોડ એટલે કોઈ વ્યક્તિ જે પોતાની જૂની વસ્તુ વેચવા માટે જ્યારે ઓઇલ એક્સ ઉપર મૂકતા હોય છે ત્યારે પણ એ વ્યક્તિઓ સાથે પણ ફ્રોડ કરવામાં આવે છે. કેશબેક ફ્રોડ એટલે કે તમને કોઈ વસ્તુની તમે ખરીદી કરો, શોપિંગ કરો કરશો તો તમને આટલી રકમ છે એ કેશબેક તરીકે આપવામાં આવશે, એ પ્રકારે પણ ફ્રોડ કરવામાં આવે છે. KYC ફ્રોડ એટલે કે હું કોઈ બેંકમાંથી બોલું છું અને તમારું KYC જે એ અપડેટ કરવાની જરૂરિયાત છે, નહીં તો તમારું બેંક એકાઉન્ટ છે એ લોક કરી દેવામાં આવશે, એ પ્રકારે કહી અને જે તે વ્યક્તિ પાસેથી એમના KYC ડોક્યુમેન્ટની વિગતો મેળવી
અને ફ્રોડ કરવામાં આવે છે. ત્યારબાદ ગિફ્ટ ફ્રોડ, એટલે કે તમને એવા મેસેજ આવે કે તમને કોઈ ફેસ્ટિવલ ઉપર કોઈ ગિફ્ટ છે, તમને લાગી છે અમારી કંપની તરફથી, તો તમારે એ ગિફ્ટ છોડાવવા માટે આટલી રકમ છે એ ટ્રાન્સપોર્ટ ચાર્જ તરીકે આપવી પડશે, એમ કહીને ફ્રોડ આચરવામાં આવે છે. ત્યારબાદ લોટરી ફ્રોડ, કે તમને કોઈ એમાઉન્ટની 10 લાખ કે 50 લાખની લોટરી લાગી છે અને એના લોટરીની રકમ મેળવવા માટે તમારે બેંકની અંદર આટલી રકમ ડિપોઝિટ કરવી પડશે, એ પ્રકારે ફ્રોડ. એ જ રીતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી તમને સસ્તી વિદેશની ટૂરની લાલચ આપી અને પણ ફ્રોડ કરવામાં આવે છે. એસપોર્ટ ફ્રોડ, એટલે કે ઘણા બધા મેગા સિટી છે એની અંદર એસપોર્ટ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓ હોય છે અને એ પણ લોકોને બ્લેકમેલ કરી અને ફ્રોડ આચરતી હોય છે. ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ, એટલે કે તમારા જે ઇન્સ્યોરન્સ પોલિસી અથવા જનરલ ઇન્સ્યોરન્સ છે એ ખૂબ સસ્તાની અંદર તમને આપવાની લાલચ આપી અને ફ્રોડ આચરવામાં આવે છે. આજકાલ એક નવી ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટનું ફ્રોડ પણ આચરવામાં આવે છે, કે કોઈ પણ વ્યક્તિ બહાર ગામ હોય એને મેસેજ આપવામાં આવે કે અમે PGVCL માંથી બોલીએ છીએ, તમારા ઘરનું બિલ બાકી છે, જો તાત્કાલિક ભરવામાં નહીં આવે તો તમારું વીજ બિલ છે, મીટર કનેક્શન કપાઈ જશે અને પછી તમારે રીકનેક્ટ કરવા માટે મોટી રકમ ભરવી પડશે, તો એ પ્રકારે પણ ફ્રોડ કરવામાં આવે છે. આ ઉપરાંત મેટ્રીમોનિયલ ફ્રોડ, કોઈ પણ વ્યક્તિઓ જે એ લગ્ન માટેની જાહેરાત આપતા હોય છે તો એ વેબસાઇટો ઉપરથી આવો ડેટા મેળવી અને તમારી અંગત માહિતી પૂછી અને ત્યારબાદ પણ બ્લેકમેલ કરી અને મોટી રકમ જે પડાવતા હોય છે. આમ જોવા જઈએ તો સમગ્ર રાજ્યની અંદર આવા લગભગ 27 કે 28 પ્રકારની જુદી જુદી મોડસ ઓપરેન્ડી આચરી અને 53,000 કરતાં વધુ લોકો સાથે 503 કરોડ રૂપિયાનું ફ્રોડ છે એ આચરવામાં આવેલું છે. તો અમે આજે આપના માધ્યમથી પોરબંદર જિલ્લાની અંદર પણ જે પ્રકારના ફ્રોડની આપણને જે ફરિયાદો મળી છે એની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં લગભગ 433 જેટલી ફરિયાદો આપણને મળી છે, કે જેમાં લોકોએ 2 કરોડ અને 19 લાખ અને 51,000 જેટલી રકમ છે એ અલગ અલગ પ્રકારે ગુમાવી છે. પોરબંદરની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા આપણા જિલ્લામાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને જોબ ફ્રોડ અને ફેક આઈડેન્ટિટી દ્વારા છે ફ્રોડ કરવાના જે બનાવો છે ખૂબ મોટા પ્રમાણમાં બને છે. વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી અને અલગ અલગ પ્રકારની જોબ ફ્રોડ છે એના દ્વારા પણ ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થાય છે. તો આપ સર્વના માધ્યમથી અમે લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે તમે જ્યારે કોઈ પણ આ પ્રકારની લોભામણી જાહેરાતો આવે તો એની અંદર કોઈ પણ જાતની લોભ લાલચ રાખ્યા વગર, પૂરતી ખાતરી કર્યા વગર તમારે તમારી કોઈ પણ પર્સનલ માહિતી છે ક્યારેય પણ શેર કરવી જોઈએ નહીં. બીજું કે કોઈ પણ સંજોગોની અંદર OTP પણ કોઈ પણ આવા વ્યક્તિઓને આપવો જોઈએ નહીં. અને જ્યારે આ પ્રકારની સસ્તી તમને નોકરી આપવા માટે કે વિદેશમાં લઈ જવા માટેની અથવા ઓછા સમયમાં વધુ વળતર આપતી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની જ્યારે પણ લાલચ આપવામાં આવે તો કોઈ પણ વસ્તુમાં લાલચમાં આવ્યા વગર, કારણ કે આપણે ત્યાં કહેવત છે કે લાલચ બુરી બલા છે, કોઈ જગ્યાએ આટલા શોર્ટ ટર્મની અંદર આટલું ઊંચું વળતર અપાવે એવું કોઈ માધ્યમ ક્યારેય પણ હોતું નથી. એટલે આપણે આવી કોઈ પણ જાહેરાત અથવા તમને કોઈ પણ ગ્રુપની અંદર પણ જ્યારે એડ કરવામાં આવે તો તાત્કાલિક આવા ગ્રુપમાંથી પોતે પણ નીકળી જવું જોઈએ. આપણા ફેમિલી મેમ્બર્સને કે સગાવાળા મિત્રોને પણ આ બાબતે જાણ કરવી જોઈએ કે આ કોઈ પણ પ્રકારના આવી લોભામણી સ્કીમની અંદર ફસાય અને પોતાના જે કહેવાય કે પરસેવાની કમાણી છે એ આવા ફ્રોડની અંદર આપણે ગુમાવવી ન પડે, એ બાબતે સૌએ તકેદારી રાખવી જરૂરી છે. આપણે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો અમને જે અત્યાર સુધી જે ફરિયાદો જે મળી છે એમાં આપણે ટૂર એન્ડ ટ્રાવેલ્સને લગતો એક ગુનો દાખલ કરેલો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફેક ફેસબુક આઈડી બનાવી અને બ્લેકમેલ કરતા એવી 3 FIR આપણે રજીસ્ટર કરી છે. અને એની અંદર રિકવરીની જે વાત કરીએ
તો લગભગ 15 લાખ 46 લાખ 47 હજાર જેટલી રકમની છે આપણે પોરબંદર જિલ્લાની અંદર રિકવરી કરેલી છે અને હાલની અંદર પણ એની ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે અને જે મોટાભાગના કેસની અંદર જે જે ફરિયાદો મળી છે એ તમામ જે એકાઉન્ટ હોલ્ડર છે એના ખાતા ફ્રીઝ કરાવી અને ત્યારબાદ છે એ જે ભોગ બનનાર છે એને આપણે પૈસા પરત અપાવતા હોઈએ છીએ. મોટાભાગે આની અંદર પોલીસનો જેટલો તમે જલ્દી સંપર્ક કરો, વહેલો સંપર્ક કરો, એટલી આની અંદર રિકવરીના ચાન્સીસ છે ખૂબ વધતા હોય છે. તેથી અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે જ્યારે આપ કોઈ પણ પ્રકારની સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક અમારી જે હેલ્પલાઇન છે 1930 એનો સંપર્ક કરી અથવા સીધે સીધો સાયબર પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી અને આપ જાણ કરશો તો આપની જે છેતરપિંડીની રકમ છે પરત અપાવવાના ચાન્સીસ છે ખૂબ વધી જતા હોય છે.